द्वारिका नो नाथ मारो राजा रण छोक छे हे मने माया लगाई हे द्वारिका नो नाथ मारो राजा रण छोक छे हे मने माया लगाई हे द्वारिका नो नाथ मारो राजा परीक्षक ने प्रश्न पूछा कि बाप जी आप कहते हो कि प्रियव्रत ने संसार में रह कर भी उसी को कोई बंधन न लगा, इनु कारण शू हो सके? मैं तो एवं सांभळ्युं छे कि मानस संसार में रहे तो इन्हें बंधन लगे छे। तो भगवान कहे छे मद वार्ता यता मया नाम भगवान अर्पणम मति ही, जे मानस पोतानी बुद्धि छे ने ई भगवद ने अर्पण करी दे। साहेब एटले तो आपणे कोई पण व्रत करिए ने त्यारे छेले कृष्ण अर्पणम बोलिए, भगवान ने अर्पण करिए छे। आपणे शुं काम अर्पण करिए? जो तमे कोई एकादशी रहता होय, अग्यारस रहता होय, आपणे बुध आठम रहता होईए, કોઈની પાછળ આપણે કોઈને અનુલક્ષીને અથવા તો જનકલ્યાણ માટે, ને મારો તો હેતુ એવું કેવું કહું છું કે પાંચમ રહીએ આપણે, ઋષિ પંચમી એ તો હરેક વ્યક્તિએ રહેવી જોઈએ સાહેબ, ભાદરવા મહિનામાં આવે ને ઋષિ પંચમી, આ તો હરેક વ્યક્તિએ રહેવી પડે સાહેબ,
कारण के प्रकृति माटे छे, पाचन छे ई सेना माटे छे, प्रकृति माटे छे। आपणे गमे ते व्रत करिए अने व्रत ने पूर्ण करी अने आपणे कृष्णार्पणम करिए छे, एनो अर्थ एवो थाय हे नारायण, हे ईश्वर, तमे तमारो उपवास ने कृष्णार्पणम नथी करता। सांभळजो, भगवान ने तमे फराळ कर्युं, भगवान ने आपणे भूख्या रह्या, ई अर्पण नथी करवानी। भगवान ने कोई पुण्य दान अर्पण करवानी वात ज नथी। साहेब, મારા તમારા એટલા બધા મારા બાપ ક્યાં પુણ્ય પાળા હોય કે આપણે ઈશ્વરને અર્પણ કરવાને લાયક કરી શકીએ? હોય એટલું બધું આપણું બાંધેલું પુણ્યનો ડેમ કે આપણી નાવ તો ખાલી રહેશે, બરાબર ક્યાં ભરાય છે? ભગવાનને હું ને તમે દેદી પુણ્યનું કૃષ્ણાર્પણ નથી કરતા સર, આપણે તો એવું વિચારી જઈએ કે મેં જે ઉપવાસ કર્યો છે ને, હે ઉપવાસનું પુણ્ય હું અર્પણ કરી દઉં છું। ના સાહેબ, ભગવાનને મારી તમારી બુદ્ધિ છે એ ભગવદા અર્પણ કરીએ છીએ કે હે પ્રભુ, મેં તારી સાથે રહી, ઉપવાસનો અર્થ થાય ઉપવતા વાસ, ઈશ્વર મેં તારી સમીપ રહ્યો હું અને તારી સમીપ રહેવામાં મારાથી કોઈ ભૂલ થઈ હોય ને તો મારી બુદ્ધિ હું તને સમર્પણ કરું છું। એટલા માટે તો મારો ભાગવતનો ભીષ્મ સ્તુતિ કરે, એટલા માટે આપણા પહેલા સ્કંદ ની અંદર ભીષ્મ સ્તુતિ કરે, ભગવાન અર્પણ કરે છે એટલા માટે ભીષ્મ ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણો આપંગવા, હે ભગવાન મારી એક દીકરી છે, બ્રહ્મચારી કો કભી ક્યારે દીકરી હોય નહીં, પણ મારી બુદ્ધિ છે ને એ હું તને સમર્પણ કરું છું, અર્પણ કરું છું। ત્યાર પછી ભગવાન એવું કહે, મદ વાર્તા યતા મયા નામ બંધેશુ ગૃહા મતા, રાજા સાંભળ, જે ભગવત અર્પણ પોતાની બુદ્ધિ કરે, તમે તમારી તમે જોવો એનું એનું એક લોજિક છે સાહેબ, તમે તમારી બુદ્ધિ ભગવાનને અર્પણ કરો ને ત્યારે તમારા વિચારો શું હોય, જો જ્યારે તમે ભગવાનની પાસે બેસીને એમ કહો ને કે ભગવાન મારાથી કોઈ કર્મ થઈ ગયા હોય ને હે ઈશ્વર મને માફ કરી દેજે, આ સ્થિતિએ જ્યારે તમે પહોંચો ને ત્યારે તમારી વિચાર કેવા હોય, તમારા એક બુદ્ધ પુરુષ જેવા તમારા વિચાર, ત્યારે એક ઉચ્ચ કોટીનો સાધક જેવો વિચાર કરતો હોય એવા મારા તમારા વિચાર થઈ જાય, ત્યારે જ્યારે આપણે ભગવાન પાસે બુદ્ધિ અર્પણ કરીએ, ત્યારે ઈશ્વરની પાસે તમે હાથ જોડી અને ભગવાનને તમારા ગુનાઓની માફી આપણે માંગતા હોઈએ કે ઈશ્વર મારાથી કાંઈ ભૂલ થઈ જાય ને તો હે ભગવાન ક્ષમા કરજે, હે ઈશ્વર, હે પરમેશ્વર તું મને માફ કરી દેજે। આ સ્થિતિ જ્યારે પહોંચીએ ને સાહેબ ત્યારે માણસ એક સાધક બને છે અને સાધકની બુદ્ધિ છે ને એ ભગવાન અર્પણ્ય હોય, એનું ચેતન્ય જાગી જાય સાહેબ। મહાપ્રભુ જોવો તમે, રામાનંદ આચાર્ય જોવો તમે, ચેતન્ય મહાપ્રભુ જોવો તમે, મીરા જોવો, કબીર જોવો, અને કબીરે તો ન્યા સુધી કહી દીધું કે શબ્દ મરે અનહદ મરે, અરે અજંપા મર જાય અન શબ્દ મરે, જાપ મરે અજંપા મરે, અરે અનહદ ભૂ મર જાય, રામ સ્નેહી કવહન મરે, સમજાય દાસ કબીર। જેને ભગવાન કો પા લિયા, જેને આપણી બુદ્ધિ કો પરમાત્મા કે સ્વરૂપ મેં અર્પણ કર દિયા, સમજ લો ના હો અમર હો ગયા, ઉસને પા લિયા ભગવાન। હે મેરે પાવન, હે પરમેશ્વર, મેં હાર ક્યાં ચડાવું, સબ હાર કે આયા, ક્યાં હાર ચડાવું।
मैं इन प्यारों को चलकर कभी तेरे मंदिर न आया, मैं मन ही मन शर्माया। हे भगवान, जरे आ स्थिति पहुंची ने साहेब, त्यारे लोकार्पण बुद्धि कहवाय छे।